ફરી એકવાર સાધુ સંતો છે તે રણ મેદાનમાં ઉતરી રહ્યા છે. ધર્મની રક્ષા માટે સાધુ સંતોનું સંમેલન રાજકોટના ત્રંબા ખાતે મળવા જઈ રહ્યું છે. શા માટે આ સંમેલન મળી રહ્યું છે અને કયા કયા સાધુ સંતો છે તે તેમાં ઉપસ્થિત રહેશે તેના માટે જુઓ આ વિડીયો. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. દેશભરમાં સનાતન હિન્દુ ધર્મની મૂળભૂત બાબતોને તોડી મરોડીને રજૂ કરવાના અને મૂળ સિદ્ધાંતોથી વિરુદ્ધ લોકોને ગેરમાર્ગે દોરવાના સનાતન વિરોધી લોકોના કૃત્યો સામે સમગ્ર સનાતનીઓને એક મંચ પર લાવી સનાતન ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતના ઉપક્રમે તબક્કાવાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત મંગળવારે ત્રંબા ખાતે સનાતન સત્ય ધર્મનું સંમેલન મળશે, જેના અધ્યક્ષ સ્થાને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના અધ્યક્ષ સ્થાન રહેશે, તેમજ રાજ્યભરમાંથી સંતો મહંતો હાજરી આપશે. ત્રંબામાં ભરાડ સ્કૂલ ખાતે સાંજે 4:30 કલાકે આ સંમેલનનો પ્રારંભ થશે. આપને જણાવી દઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ બાદ સંત સંકલન સમિતિની રચના થઈ હતી. હિન્દુ ધર્મના દેવી દેવતાઓની અપમાનજનક ટિપ્પણી અને કેટલાક પુસ્તકોમાં અપમાનજનક લખાણ અંગે કાયદાકીય પગલાં લેવા પણ આ ધર્મરક્ષણની જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે તેમાં પગલાં લેવા નિર્ણય લેવાશે. આ જે સંમેલન છે તેમાં મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, શેરનાથ બાપુ સહિતના અગ્રગણ્ય સંતો ઉપસ્થિત રહેશે. સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ચોપડામાં ખોટી ચિતરેલી વાતોને દૂર કરવાની વિનંતી પણ કરાશે. ભારતના તમામ રાજ્યોની અંદર એ સમિતિ કાર્યરત રહેશે. એ સમિતિનું મુખ્ય કામ જે છે એ સનાતન ધર્મની રક્ષા કરવી, સનાતન ધર્મના શાસ્ત્રો જે છે એની રક્ષા કરવી, સનાતન ધર્મ વિરુદ્ધ જે મનસ્વી રીતે શાસ્ત્રમાં જે ભેળસેળ કરી અને પોતાનો વ્યાપ વધારવા માગતા હોય એના ઉપર કંટ્રોલ કરો. ખરેખર એવા ઘણા પ્રશ્ન છે કે જો સંગઠન મજબૂત હોય, આ પ્રાચીન પરંપરા છે જેને વેદ જે છે એ 4 વેદ એના મુખ્ય ગ્રંથો છે સનાતનના, એ ઉપરાંત પુરાણો પણ છે. પણ ઘણી વખત લોકો ટૂંકી દ્રષ્ટિથી વ્યક્તિગત સ્વાર્થમાં જઈને સનાતનનું ખંડન કરતા હોય છે. આ મંડળનો ઉદ્દેશ કોઈને નીચા દોરવાનો નથી, અગર તો વાદ વિવાદનો પણ નથી, પણ સનાતનના સિદ્ધાંત જે છે એ બરાબર સચવાયેલી યોગ્ય યુવાનો તૈયાર કરી અને એ યુવાનોને સનાતન ધર્મની માહિતી આપવી, આધ્યાત્મિકતા શું છે ભારતવર્ષનું એની સમજણ પણ એમને આપવી, તીર્થોનું જતન કરવું, સમાજમાં જ્યાં જ્યાં મેળાઓ રચાતા હોય એ મેળાની પણ નિયુક્તિ કરવી અને એ ઉપરાંત એના થોડા નિયમો એના એજન્ડા બનાવવામાં આવ્યા છે એ આ પ્રકારના છે. કેટલાક સંપ્રદાયના પુસ્તકમાં દેવી દેવતાઓને નીચા ચિત્રવાના પ્રયાસ કરે છે, એના પર પણ કંટ્રોલ કરો. ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થા ટ્રસ્ટ સંકલન રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યમાં આ સંગઠનની રચના થશે. હિન્દુ ધર્મના સનાતનના શાસ્ત્ર વિષયમાં કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્યમાં અપમાનજનક ટિપ્પણી કરશે તો તેના ઉપર કાયદેસરના પગલાં ભરાશે. ધર્મ પરિવર્તન જે કરાતું હોય એના ઉપર પણ કંટ્રોલ કરાવવામાં આવશે. ધર્મને લગતા કોઈ પણ પ્રશ્ન સમાજમાં ઊભા થશે ત્યારે સરકાર સાથે સંકલન કરીને રાજસત્તા ધર્મસત્તા મળીને સમસ્યાનું નિરાકરણ કરશે. સનાતન ધર્મને હિન્દુત્વના કાર્યને લઈ આ ટ્રસ્ટ કાર્ય કરશે. અવારનવા સમયમાં સેવા સંસ્થાન ટ્રસ્ટ તાલુકા જિલ્લા તેમજ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં કામ કરશે. એટલે જેમ પંચાયતની રચના થાય છે એમ તાલુકા જિલ્લા વાઇઝ જે છે આના પદાધિકારીની નિયુક્તિ થશે. આખર બધાના મનમાં એક ભાવ તો છે કે હિન્દુત્વની જાગૃતિ કેમ વધે અને આ ટ્રસ્ટ રાજકીય ક્ષેત્રથી દૂર રહેશે, આ કેવળ ધાર્મિક પ્રવૃત્તિઓ કરનારું ટ્રસ્ટ રહેશે અને ધર્મશાસ્ત્રને
કેમ વૃદ્ધિ થાય, ધર્મશાસ્ત્રનો પ્રચાર કેમ થાય, એના આ સતત પ્રયાસ કરશે. ગુજરાતની કોઈ પણ ધાર્મિક સંસ્થા અને લોકો દ્વારા ધાર્મિક જગતના લોકોની લાગણીઓને ઠેસ પહોંચતી હોય તેવા અધાર્મિક કૃત્યો તથા ધાર્મિક જગતના લોકોને ભયભીત કરવામાં આવતા હોય તેવી બાબતો સામે સનાતન સેવા સંસ્થાન દ્વારા કાયદાકીય પગલાંથી માંડી તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે નિર્ણય કરવામાં આવશે. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક.